વેલકમ બેક. આંબેડકરજીની જીવનગાથા અમે તમને આગળ તો બતાવી, પણ વર્તમાન રાજનેતાઓ શું કહી રહ્યા છે તે પણ જાણીએ. એક તરફ 1857ની ક્રાંતિ અધૂરી હતી, દેશ ગુલામીમાં બીજી તરફ જકડાયેલો હતો અને દેશમાં ચારેક કોર છૂત અછૂતની ભાવનાઓ ફેલાયેલી હતી. તેવામાં જ મહાર કુટુંબમાં જન્મેલા એક બાળકે આ મુહિમને ઉપાડી હતી. મિત્રો, આજે 125મી જયંતિ ડૉક્ટર આંબેડકર સાહેબ આંબેડકરની છે, તે નિમિત્તે આપણી સાથે જોડાયા છે સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી. આંબેડકર સાહેબે જ્યારે બંધારણ ઘડ્યું એ ટાઈમે અમુક સમય મર્યાદા પૂરતું જ દલિતોનો આરક્ષણના કાસ્ટમાં લેવામાં આવ્યા હતા, એના અનુસંધાનમાં આપશો કે? તમારો આ પ્રશ્ન ખૂબ જ સુંદર પ્રશ્ન છે. અમે અનેક ભણેલા ગણેલા લોકોમાં પણ આ વિશેની જે માન્યતા છે સાચી માન્યતા નથી. હું આપને કહું છું કે બાબા સાહેબે સંવિધાનમાં દલિતોને અધિકાર આપ્યા, એ બે ત્રણ પ્રકારના અધિકાર આપ્યા. એક નોકરીઓમાં આરક્ષણના અધિકાર આપ્યા, એક શિક્ષણમાં આરક્ષણના અધિકાર આપ્યા અને એક રાજકીય ક્ષેત્રે આરક્ષણના અધિકાર આપ્યા. રાજકીય ક્ષેત્રે જે આરક્ષણના અધિકાર છે એમપી એમએલએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના રિઝર્વેશન માટે આપ્યા હતા. હું આપને કહેવા માંગુ છું કે જે 10 વર્ષનો સમયગાળો હતો એ રાજકીય આરક્ષણ માટે હતો, એમપી ને એમએલએના જે અધિકારો માટેનો હતો. અને હું ભાગ્યશાળી છું કે 2010માં 15મી લોકસભામાં જ્યારે હું સાંસદ હતો ત્યારે મેં પણ આને 10 વર્ષ વધારવા માટે વોટિંગ કર્યું હતું. એ 100% વોટિંગ આરક્ષણની તરફેણમાં થયું હતું. જ્યાં સુધી શિક્ષણ અને નોકરીઓના સવાલ છે એમાં આવો કોઈ પણ સમયગાળો નથી. સમયગાળો એ ફક્ત રાજકીય આરક્ષણ ઉપર જ છે. એટલે ઘણા ઇવન ભણેલા ગણેલા લોકો પણ આ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરે છે ત્યારે મને ખરેખર આશ્ચર્ય થાય છે કે બંધારણનો અભ્યાસ કરવાની જરૂર છે. જે આરક્ષણનું 10 વર્ષની જે મર્યાદા હતી એ ફક્ત રાજકીય અધિકારો માટે હતી, શૈક્ષણિક અને નોકરીઓના અધિકારમાં આવી કોઈ સમયગાળા નથી. ધન્યવાદ સાહેબ. તો આ હતા કિરીટભાઈ સોલંકી કે જેમને પોતાની પ્રતિક્રિયા આપી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે સિદ્ધાર્થ ભટ્ટ, વિડીયો ન્યૂઝ, અમદાવાદ. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશું. નમસ્કાર.